હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડસીવા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વેટ લોસ માટેનો એકદમ સિમ્પલ, સરળ અને આયુર્વેદિક નુસ્ખો જોઈએ. જી હા, કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર, ડાયટ વગર તમારે વજન ખરેખર ઘટાડવું છે તો તમે આ પ્રયોગ અજમાવી શકો છો. મિત્રો, જે વસ્તુ આપણે વાપરવાના છે એ વસ્તુ તમારા ઘરમાં અવેલેબલ હોય છે, એક પણ રૂપિયાના ખર્ચ વગર અવેલેબલ હોય છે. અરે, શાકભાજી વેચવાવાળા પાસે તમે માંગો ને તો પણ એમને મફતમાં તમને આપી દેશે. તો હું તો એમ કહું છું કે એકદમ ફ્રીમાં તમારે જો વેટ લોસ કરવું હોય, એક પણ રૂપિયાના ખર્ચ વગર, તો આ વેટ લોસ ડ્રિંક્સ તમારા માટે બેસ્ટ છે. સૌથી મારો એવો પ્રયત્ન હોય છે કે એકદમ ઓછા ખર્ચમાં એકદમ ઝડપથી થતા ફાયદાઓ હું તમારી સાથે શેરિંગ કરું, એવો ઉપાય શેર કરું જેમાં લોકોને ઓછો ખર્ચ થાય. તો અહીંયા જે માહિતી છે વેટ લોસ માટે જો છે બેસ્ટ, સાથે સાથે અહીંયા જે માહિતી છે એ વજન ઘટાડવા ઉપરાંત થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર માટે ખૂબ જ ઉપયોગી છે, વર્ષો જૂની કબજિયાત માટે ખૂબ ઉપયોગી છે અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લાખ રૂપિયાની દવા સમાન આ વસ્તુ છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ રેમેડી. રેમેડીનો વિડીયો ખરેખર સ્કીપ નહીં કરતો, એકદમ શોર્ટ વિડીયો છે. દિલથી પસંદ આવે લાઈક કરજો, દોસ્તો સાથે શેરિંગ કરજો અને આપનો ફીડબેક કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ, એમાં આપણે લઈશું મીઠા લીમડાની એક ડાળખી. મેં કહ્યું હતું ને કે તમને ફ્રીમાં મળી જશે. જી હા, શાકભાજીવાળા પાસે તમે માંગો એટલે મીઠો લીમડો એમ જ તમને ફ્રીમાં આપી દે. તો અહીંયા તમારે મીઠો લીમડાનો કોઈ જ ખર્ચ થવાનો નથી. મીઠો લીમડો છે એના માત્ર ને માત્ર આપણે એક ડાળખીના પાંદડા જ લેવાના છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવો મીઠો લીમડો આપણા દાળ શાકના વગરમાં શા માટે ઉપયોગ કરીએ છીએ? આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. ખોરાકને સરળતાથી પચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે મીઠો લીમડો. સાથે સાથે પાચન શક્તિ વધારનાર છે, એટલા માટે જ આપણી કોઈ પણ વસ્તુ જે ભોજનની છે એમાં આપણે સુગંધ અને સ્વાદ માટે મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ. મીઠા લીમડાના પાણી અંદર જે પોષક તત્વો છે એ આપણે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, પાચન શક્તિ વધારે છે. તમે વધારે ને વધારે ઝડપથી યોગ્ય રીતે પાચન કરી શકો એના માટે મીઠો લીમડો બેસ્ટ છે. એટલા માટે જ્યારે આપણી રસોઈ પ્રણાલી સેટ કરવામાં આવી હતી ત્યારે મીઠા લીમડાના પાનનો વઘાર અવશ્ય કરવાનું આપણા ઋષિ મુનિઓએ સૂચવ્યું છે અને આપણે કરીએ પણ છીએ. પરંતુ આપણને મીઠા લીમડાના પાન બિલકુલ ભાવતા નથી, આપણે તો શું કરીએ છીએ, અલગ કાઢીને ફેંકી દઈએ છીએ, જે બિલકુલ ખોટી વાત છે. મીઠા લીમડાના પાનને પણ ચાવીને ખાઈ જવા જોઈએ. મીઠા લીમડાના પાન સૌથી ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે, તમને ન ખબર હોય તો કહી દઉં. તો અહીંયા આપણે એક મીઠા લીમડાના પાનની સાથે એક તજનો કટકો લેવાનો છે, એક વેઢું હોય એના કરતાં થોડો નાનો. તજ છે એ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે, એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે, એટલે અને સાથે સાથે તજ ગરમ છે. મીઠો લીમડો શરીરમાં નવી ચરબી નહીં થવા દે અને તજ જૂની ચરબીને ખેંચીને બહાર કાઢશે. તો હવે અહીંયા આ બે જ વસ્તુમાંથી આપણે વેટ લોસ ડ્રિંક્સ બનાવીશું. મિત્રો, ન ભાવે તો નાક બંધ કરીને પી જજો. લાખ રૂપિયાની દવા સમાન આ વેટ લોસ માટે બેસ્ટ છે. સૌથી ઝડપથી વજન ઘટાડવા માટે આ વેટ લોસ ડ્રિંક તમારા માટે પરફેક્ટ છે. તો હવે આપણે 6-7 મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળીએ. ક્યારે સેવન કરવું, કેવી રીતે સેવન કરવું એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે ગેસ પર ઉકાળવા માટે મૂકી દીધું છે. આશરે આપણે 6-7 મિનિટ સુધી ઉકાળીએ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો 6 મિનિટ થઈ ગઈ છે, મીઠા લીમડાના પાનનો કલર બદલાઈ ગયો છે. તો બસ 6 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે અને હવે આપણે ગાળી લઈશું. આ વેટ લોસ ડ્રિંક્સ તમારે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે. રાત્રે સૂતા પહેલાં આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, સાથે સાથે તો આ વેટ લોસ ડ્રિંક્સ તમારે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે. રાત્રે સૂતા પહેલાં આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, તમારી પાચન શક્તિ સ્ટ્રોંગ થાય છે, જેના કારણે વજન એકદમ ઝડપથી ઘટે છે. તો મિત્રો, વેટ લોસ માટે તો ઉપયોગી છે, સાથે ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવા રોગો માટે આ વેટ લોસ ડ્રિંક્સ ખૂબ જ ઉપયોગી છે. દિલથી પસંદ આવે છે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ચલો આપણે ફરી મળીશું આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.